हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? तो बंसीधर विद्यालय में आप सबनों हार्दिक स्वागत है। तो आज आपणो विषय है सामाजिक विज्ञान धोरण 7 पाठ 1 राजपूत युग नवा शासकों ने राज्य। तो यहाँ आप आग जोईए राजपूत युग की शासन व्यवस्था। तो जी राजपूत युग तो जे राजाओं था इनी शासन व्यवस्था केवी थी ये आपणे समझवानुं छे। तो ध्यान देजो, राजपूत युग में विविध राज्य वंशनुं शासन हतुं। बरो अलग अलग राज्य वंश था राजपूत युग में, अलग अलग प्रकार राजा था। ए समय में शासक राज्य वंशों में परिवर्तनों आता, परंतु राजनीतिक परिस्थिति में कोई फेरफार जोवा मळता नहीं। बराबर के राजाओं में परिवर्तन था, अलग अलग राजा था, पण एनी राज्य जी नीति थी, राज्य व्यवस्था थी, एमां कोई फेरफार थतो नहीं। राजपूत युग में राजानुं पद वंश परंपरागत हतुं। केवुं हतुं? वंश परंपरागत। जे राजा होय एनो पुत्र ज राजा बने, बराबर, एने वंश परंपरागत कहेवाय। राजाओनो ज्येष्ठ पुत्र राज्याधीश राज्याधिकारी बने तेवुं न हतुं। बरोबर, ज्येष्ठ एटले कंई? मोटो पुत्र होय एने ज्येष्ठ कहेवाय। शुं कहे? राजानो जे मोटो पुत्र होय एने शुं कहे? ज्येष्ठ पुत्र। एटले एवुं हतुं नहीं कि जे मोटो पुत्र होय ए ज राजा बने। राजा पोताना पुत्रोमांथी उत्तराधिकारी तरीके कोई पण एक पुत्रने युवराज बनावता। तो उत्तराधिकारी, उत्तराधिकारी एटले के शुं? के राजा पछी जेनो राजा बनवानो अधिकार होय, जे राजाना पुत्र जी छे, बराबर, राजाना जे पुत्र छे एमां राजाए कोई पण एक एना पुत्रने उत्तराधिकारी बनावे, एटले के ए राजाना मृत्यु पछी ए एनो पुत्र राजा बने, एने के उत्तराधिकारी, के एना पछीनो अधिकार। पुत्रने युवराज बनावता, आ युवराज पाछळथी राजा बनतो। लोको अथवा राजदरबारीઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે। બરાબર, એ સમયે પણ એવા અમુક રાજાઓ હતા કે જેની ચૂંટણી દ્વારા એ રાજાને નિમણૂક થઈ હતી, જેમ કે હાલમાં અત્યારે આપણે મંત્રીઓની નિમણૂક કરી છે। જેમ કે કાશ્મીરના યશકરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી। આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો। મંત્રીઓના કેટલા પ્રકાર હતા? બે, તો અમાત્ય અને સચિવો। અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું। દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો, બરાબર, કે દરેક જે નીતિ કે નિર્ણય લેવાયેલો એનો અંતિમ નિર્ણય કોણ કરતું? તો કે રાજા। આ સમયે શાસનમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા। નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો। તો જે નગર હતું એને સભાનો જે વડો હોય એને શું કહેવાતા? નગરપતિ। રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું। આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું। ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન હતું। તેનો વડો મુખી કે સરપંચ ગણાતો, બરાબર, કે રાજા રજવાડાના સમયમાં પણ જે ગામ હતું એમાં પણ મુખ્ય જે હતો, બરાબર, એમાં ગ્રામ પંચાયત હતી, એમાં પણ સરપંચ અથવા મુખી કહેવાતા। કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો। વિચારો, ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે, અદાલતમાં શા માટે સોગંદ લેવામાં આવે છે? તો આગળ જોઈ વેપાર વાણિજ્ય, એનો વેપાર કેવી રીતે કરતા, એનું વાણિજ્ય શું હતું? રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો। આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો। મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠો ભાગ હતો। તો જમીનની ઉપજ ઉપર કર કેટલો હતો? 6ઠો ભાગ, જેટલું ઉત્પાદન થાય એનો 6ઠો ભાગ। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો। ત્યારે જે કર છે એ કયા નામે ઓળખાતો? ભાગ। આજે પણ જમીન ઉપર કર લેવાય છે, બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો। આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે ખંભાત અને ભૃગુકચ્છ એટલે કે ભરૂચ, તો ખાસ યાદ રાખજો કે ખંભાતનું જૂનું નામ શું છે? જે હાલનો ખંભાત છે, તમે નામ સાંભળ્યું ખંભાતનો અખાત, ખંભાતજી છે એનું જૂનું નામ શું હતું? સ્તંભતીર્થ। શું હતું? સ્તંભતીર્થ, હા, તો હાલમાં એને ખંભાત કહેવાય છે। પછી આપણો આ તો આપણે સાંભળ્યું છે ભરૂચ, બરાબર, જ્યાં નર્મદા નદી છે, તો ભરૂચ એનું પણ જૂનું નામ શું હતું? ભૃગુકચ્છ હતું। શું હતું? ભૃગુકચ્છ। ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુકચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા। ભારત પર વિદેશી આક્રમણો,
तो आपणे खबर छे कि आपणी संस्कृति जोईने घणा विदेशी लोको आपणा भारतमां आवेला छे, तो एमां घणा लोकोए आक्रमण पण करेला छे। आठमी थी बारमी सदी दरमियान भारतमां मुस्लिम आक्रमणો થયા। आठमी સદીમાં આરબ રાજસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું। તો યાદ રાખો, ભારત પર કોણે આક્રમણ કર્યું? મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું। વાયવ્ય ખૂણામાંથી સબુતેગિતના ગિનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો તે સમયે ભારતના રાજ્યસત્તા ન સ્થાપી શક્યા। બરાબર, કે આક્રમણ તો કર્યા પણ ભારતમાં રાજ્યસત્તા સ્થાપી શક્યા નહીં। એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝની એ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી, એટલે કે આક્રમણ કર્યું। મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી। બરાબર, એને આપણા દેશ ઘણો સંપત્તિવાન હતો, તો આ લૂંટવા માટે ભારત બધા આવતા। તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો। આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા। તો આપણા ભારતની મુખ્ય કમજોરી કઈ હતી? કે બધા શાસકો એક ભેગા થઈને એક મહાસત્તા બનાવી શક્યા નહીં, જેમ કે હાલમાં પણ અત્યારે આપણી પબ્લિકની એ જ કમી છે। બરાબર, બધી પબ્લિક એક થઈ શકે, બરાબર, તો કોઈ પણ કાર્ય સરકાર હોય કે કોઈ પણ હોય ખોટું કાર્ય કરતો હોય તો આપણે એને રોકી શકીએ। પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી। બરાબર, યાદ રાખજો કે સોમનાથ મંદિર ઉપર એ ચઢાઈ કરી અને સોમનાથ મંદિરને લૂંટી કઈ સાલમાં? તો 1025માં। મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું। અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા। મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં। પરિણામે 12મી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું। 12મી સદીમાં કોણે પછી આક્રમણ કર્યું? મોહમ્મદ ગઝની પછી તો સિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું। શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી, છેવટે તરાઈના મેદાનમાં, કયું મેદાન? તરાઈના મેદાન, તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી। જો આ ખાસ મહત્વનો આપણા ભારતવર્ષનો ખૂબ જ મહત્વનો ઐતિહાસિક પોઈન્ટ છે કે ત્યારે આપણા દેશની અંદર રાજપૂત યુગ જ હતો। બરાબર, તો મુસ્લિમોની સત્તા ક્યારે થઈ? તો કે જે તરાઈનું મેદાન છે એમાં આવ્યો કોણ? મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી, બરાબર, ત્યારે દિલ્હીમાં એ પોતાની સત્તા સ્થાપી। થેન્ક યુ, આજનું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ ગયું છે। હવે જે તમને હોમવર્ક આપું, આ પાઠ વ્યવસ્થિત સમજ્યા બાદ તમારે એ સ્વાધ્યાયપોથીમાં બધું કરવાનું છે। થેન્ક યુ।